નમસ્તે બાળકો, કેમ છો? આપણે છેલ્લે એકમ 5 શરદીના પ્રતાપે એ પાઠ ચલાવ્યો. આજે આપણે આ પાઠનું સ્વાધ્યાય ચલાવીશું. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલું છે, ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? તો જવાબમાં આવશે શરદી. ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. બીજું છે, લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કયું વાક્ય બોલે છે? તો લેખકને સદગૃહસ્થ આવકાર આપતા કહે છે, ઓહો, આજ કઈ આ તરફ કેમ, તબિયત તો સારી છે ને? પ્રશ્ન નંબર 3, લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? તો લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોઈ ગુમાવશે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પ્રશ્ન પહેલો છે, લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી? તો જવાબ આવશે કે લેખકને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતા કાન કંઈક ઓછું કાર્ય કરે છે, એટલે કે કાનમાં ઓછું સંભળાય છે. બીજું, લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી? જવાબ, લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઉતરી ગયેલો હતો અને એ સજ્જનના કમજોર કાન શરદીને લીધે વધારે અશક્ત બન્યા હતા. પ્રશ્ન 3, સજ્જને સમજાવવામાં કઈ ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? જવાબ, લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ, તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. ત્યારે એ સજ્જન કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે. લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી? જવાબ, પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે બનતા સુધી ચાની હું ના નથી કહેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે લેખક ચા નથી પીતા. આથી લેખકે ચા પીવાની હા પાડી હતી છતાં તેમને ચા ન મળી. પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોની જોડણી સુધારો. ગૃહસ્થ, સ્થિતિ, તબિયત, સુલોચના અને નિશ્ચય. અહીંયા છે ગૃહસ્થ, સ્થિતિ, તબિયત, સુલોચના, નિશ્ચય.
प्रश्न नंबर चार, नीचेना शब्दों ना समानार्थी शब्दों आपो। पेलू खबर एटले समाचार, बीजू पक्षपात एटले तरफदारी, त्रीजू तस्दी एटले के तकलीफ, चौथू आनंद एटले के मौज, पांचमू आखरे एटले छेवटे, छठू उतावळ एटले त्वरा। प्रश्न नंबर पांच, नीचे आपेला शब्दों में योग्य जग्याए कु अथवा अ मुको जेथी विरोधी अर्थवाळो शब्द बने। हवे अहींया छे पेलू शक्ति तो अशक्ति, विचार कुविचार, त्रीजू सत्य असत्य, चौथू पात्र कुपात्र, पांचमू टेव कुटेव, छठू शक्य तो अशक्य, सातमू शंप तो कुशंप, आठमू शंग तो कुशंग। प्रश्न नंबर छ, जेमा प्रश्न चिन्ह अने उद्गार चिन्ह आवता होय तेवा बे बे वाक्यो लखो। एमा पेलू छे वाक्य के केम तबियत तो सारी ने प्रश्नार्थ चिन्ह, बीजू वाक्य वारू कॉफी लेशो प्रश्नार्थ चिन्ह, त्रीजू तमे आव्या तेमा मने सजा थई उद्गार चिन्ह, चौथू अरे उद्गार चिन्ह, मारा मेहरबान उद्गार चिन्ह। प्रश्न नंबर सात, कोशमा आपेला शब्दों माथी योग्य शब्द पसंद करी खाली जग्याओ पूरो। पहली खाली जग्या, ते दिवसे खाली जग्या मा शर्दी हती दवा के हवा, तो जवाब आवशे हवा। बीजू तमे चा नथी खाली जग्या ते घणु सारू, तो आवशे दीर्घई वाळू पिता। त्रीजू आ खाली जग्या तमने फावे छे के नहीं घर के धर, जवाब आवशे घर। चौथू केम तबियत तो खाली जग्या छे ने, जवाब आवशे ससलानो स सारी। प्रश्न नंबर आठ, कोशमाना प्रत्ययोमांथी योग्य प्रत्यय पसंद करी खाली जग्या पूरो वाक्य पूरु करो। नो नी नू नान ना अने ने, तो पेलू छे ए वात नी मने खबर न हती, बीजू मारा कंठ माटे सर्दी ने पक्षपात छे, त्रीजू आपनू जरा काम हतु, चौथू कॉफी नो पण अत्यारे वांधो नथी, पांचमू ते ना एटले के तेना माटे मे शू नथी कर्यु, छठू तेमना घर पछी गया छे। प्रश्न नंबर नौ, नीचे आपेला शब्दों ने शब्दकोशना क्रम में गोठवो। टेव इंद्रिय शर्दी उधरस भूल, तो पहला आवशे इंद्रिय, बीजू उधरस, त्रीजू टेव, चौथू भूल,
શરદી. દરેક બાળક આ સ્વાધ્યાય ચોપડીની અંદર જેટલું છે એ લખી લે અને હોમવર્કની અંદર પ્રશ્ન નંબર પહેલો અને બીજો, સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો અને બીજો હોમવર્કની અંદર કરવાનો છે. આ પ્રશ્નના જવાબ, પ્રશ્ન નંબર પહેલો, પ્રશ્ન નંબર બીજો, એના જવાબ રફ નોટની અંદર હોમવર્કમાં લખવાના છે.